राज्य में पड़ी रहे कमोसमी वरसाद खेडूत ने भारे नुकसान पहुंचू है। आने लईने हवे राजकीय पक्षों ने राजकीय नेताओं सरकार घेराव करवा लगी है। आ मुद्दे गुजरात कांग्रेसे पण राज्य सरकार सामे सवाल उठाव्या छे। गुजरात विधानसभा कांग्रेस पक्षना नेता अमित चावडाए प्रेस कॉन्फरन्स करीने सरकारनी आ मुद्दे चाटकणी काढी हती अने खेडूतोने सहाय करवा मांग करी हती। गुजरात विधानसभामां कांग्रेस पक्षना नेता अमित चावडाए प्रेस कॉन्फरन्समां जणाव्युं हतुं के राज्यमां पड़ेला कमोसमी वरसादथी खेतीमां मोटो नुकसान पहोंच्युं छे, खेडूतो बर्बाद थया छे, देवादार थया छे। अमित चावडाए सरकार पर प्रहार करता कह्युं के सरकारे वचनो पूरा नथी कर्या, खेडूतोने देवादार आक्षेपो लगाव्या छे। तो मावठाथी खेडूतो बर्बाद थया छे, देवादार थया छे, तेवुं विपक्ष नेता अमित चावडाए जणाव्युं हतुं। तो राज्य में कमोसमी वरसाद ने लईने भारे नुकसान थयुं छे त्यारे गुजरात कांग्रेस द्वारा राज्य सरकार पर आक्षेप करवामां आव्या छे। तो कमोसमी वरसाद थी खेडूतोने भारे नुकसान थयुं छे, कांग्रेसे राज्य सरकार सामे सवालो उठाव्या छे, अमित चावडाए सरकार पर आकरा प्रहारो कर्या छे। अमित चावड़ाए जणाव्युं के सरकार वचनो आपे छे पण पाळती नथी। कमोसमी वरसाद जे छे एने लईने अमित चावड़ाए राज्य सरकार सामे प्रश्नो उठाव्या छे। तो कही शकाय के कांग्रेस जे छे एना अमित चावड़ा जे छे एने सरकार सामे आक्षेप कर्या छे। राज्यमां कमोसमी जे वरसाद थयो छे एने लईने खेडूतोने भारे नुकसान थयुं हतुं। आ अंगे गुजरात कांग्रेस नेता अमित चावडाए राज्य सरकार उपर आकरा प्रश्नो कर्या छे। तेमणे जणाव्युं हतुं के राज्य सरकार जे छे वचनो तो आपे छे परंतु तेने पाळती नथी अने ખેડૂતો જે છે એમને દેવાદાર બનાવ્યા છે। કમોસમી વરસાદ છે એને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે જે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા છે, ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર અનેક પ્રશ્નો કર્યા છે। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર જે છે વચનો તો આપે છે પરંતુ તે વચનોને પાળતું નથી અને ખેડૂતો જે છે એમને દેવાદાર બનાવ્યા છે। ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે। રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ખેતીમાં ભારે નુકસાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ નેતા જે અમિત ચાવડા જે છે એને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર જે છે વચનો તો આપે છે પરંતુ વચનો પાળતી નથી અને ખેડૂતો છે એને દેવદાર બનાવ્યા છે। રાજ્યમાં આવેલો કમોસમી વરસાદ છે એને ખેડૂતો જે છે એને ચિંતિત કર્યા છે, પાકને ઘણું મોટું નુકસાન થયું છે ત્યારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડા છે એને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આજે ગુજરાતમાં જે રીતની ખેડૂતો અને ખેતીની સ્થિતિ છે એ જોતા એટલું સ્પષ્ટ રીતે કહી શકાય કે ગુજરાતના ખેડૂતોના માથે પનોતી છે। પહેલા અતિ ભારે વરસાદ, ત્યાર પછી બિપરજોય વાવાઝોડું અને હવે કરા સાથે પવન સાથે કમોસમી વરસાદથી ખેતી ને ખેડૂતો બરબાદ થઈ ગયા છે, આર્થિક રીતે દેવાદાર બની રહ્યા છે। 2022માં ખેડૂતોની આવક બમણી કરીશું એવા ભાષણો ને વાયદા તો થયા, વાયદા તો પૂરા ના થયા, પણ ખેડૂતો આર્થિક રીતે દેવાદાર ચોક્કસ ગુજરાતમાં બન્યા છે। આર્થિક બરબાદીની સાથે સાથે જે અત્યારે કમોસમી વરસાદ પડ્યો, પવન અને કરા સાથેનો વરસાદ થયો, એના કારણે આર્થિક બરબાદી તો થઈ પણ મોટા પ્રમાણમાં ગુજરાતમાં જાનહાનિ પણ થઈ છે અને એના જ કારણે લગભગ 25 કરતાં વધારે લોકોના વીજળી પડવાથી મૃત્યુ થયા છે, અનેક લોકો ઘાયલ થયા છે, અનેક જગ્યાએ પશુઓ પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે। એવા સંજોગોમાં આ જે વરસાદમાં લોકોના મૃત્યુ થયા
તો ક્યાંક ઉત્તર ગુજરાતમાં 7 વર્ષની બાળકીથી લઈ અને 70 વર્ષના વૃદ્ધ જે ખેતી કામ સાથે જોડાયેલા હતા, ખેતરમાં કામ કરતા હતા, એમના મૃત્યુ થયા છે. તો સરકારમાં છેલ્લા 6 મહિનાના જે આંકડા બહાર આવ્યા છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ હોય, ભારે વરસાદ થયો હોય, કુદરતી હોનારતો થઈ હોય, એમાં છેલ્લા 6 મહિનામાં 100 કરતા વધારે લોકોના મૃત્યુ થયા. આજે ગુજરાતમાં જે રીતની ખેડૂતો અને ખેતીની સ્થિતિ છે એ જોતા એટલું સ્પષ્ટ રીતે